રાજ્યની અંદર રિન્યુએબલ એનર્જી એટલે પવન ઉર્જા અને સોલર આની ખૂબ મોટી કેપેસિટી હાલની તારીખમાં છે. હાલમાં વિન્ડમાં આશરે 5,500 મેગાવોટ છે અને સોલરની અંદર 1,650 મેગાવોટ સ્થાપિત ક્ષમતા છે. આ જે કેપેસિટી બિલ્ડઅપ થઈ છે એની અંદર ટ્રાન્સમિશન લાઇન ખૂબ મોટા પ્રમાણમાં નંખાયેલી છે. ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી આ ઇન્સ્ટોલેશનની પાછળ કરવામાં આવ્યું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધારે ઉપયોગ થાય એટલે ટ્રાન્સમિશન લાઇન વિન્ડમાં બી વપરાય અને સોલરમાં બી વપરાય અને એનો લાભ ગ્રાહકને કઈ રીતે મળે એ માટે પહેલી વખત દેશની અંદર હાઇબ્રિડ પોલિસી, હાઇબ્રિડ એટલે વિન્ડ અને સોલર બંને એક સ્થળે કેવી રીતે થાય એ નીતિની પ્રોત્સાહન આપી અને નીતિ બને અને જાહેર કરીએ છીએ પહેલી વખત. આ યોજનાની અંદર એક જ સ્થળે વિન્ડની બી સ્થાપના થશે અને એક જ સ્થળે સોલરની સ્થાપના થશે. હાલમાં જે એક્ઝિસ્ટિંગ સોલર પ્રોજેક્ટ છે કે એક્ઝિસ્ટિંગ વિન્ડ પ્રોજેક્ટ છે, દાખલા તરીકે વિન્ડ પ્રોજેક્ટની અંદર જે વચ્ચે જગ્યા રહે છે બે ફાઉન્ડેશનોની વચ્ચે, એ જગ્યાની અંદર બી સોલર નાખવું હોય તો આ પોલિસીની દ્વારા નાખી શકે છે. એવી જ રીતે જ્યાં સોલર હોય અને સોલર પાર્કની અંદર વિન્ડની નવી સ્થાપના કરવી હોય તો એ વિન્ડની બી નાખી શકે છે. એટલે એને વિન્ડ અને સોલર વચ્ચે ભેગું એને હાઇબ્રિડ કહેવામાં આવે છે. આ પોલિસી 5 વર્ષ માટે રહેશે અને એનો લાભ જે છે એ 25 વર્ષ માટે એનો લાભ મળશે. કોઈ નવી જગ્યાની સ્થાપના કરવી હોય અને નવી જગ્યાની અંદર વિન્ડ અને સોલર બંને કરવું હોય તો એ આ પોલિસી આધારિત કરી શકાશે. કેટલું વિન્ડ નાખવું કે કેટલું સોલર નાખવું એ સંપૂર્ણપણે નિર્ણય જે પાર્ક હોય એ ડેવલપર કરશે. આની અંદર બંનેના મીટરિંગ સેપરેટ હશે, સોલરનું બી સેપરેટ હશે અને વિન્ડનું સેપરેટ હશે, કારણ કે દરેકના રેટ જુદા હોય છે. એટલે સોલરના રેટ સોલરમાં મીટરિંગ થાય, વિન્ડના રેટ વિન્ડના મીટરિંગ થાય. આની અંદર જે લાભ છે એ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીનો સંપૂર્ણપણે લાભ મળતો રહેશે. એટલે આ પોલિસીના પીરિયડમાં જે કંઈ સ્થાપના થાય એને 25 વર્ષ સુધીનો ચોક્કસપણે લાભ મળશે. બીજાને વીજળી વેચવી હોય તો થર્ડ પાર્ટી સેલ જેને આપણે ગણીએ છીએ એની અંદર 50% ક્રોસ સબસિડીનો સરચાર્જમાં લાભ મળશે. આજે જર્ક જે ક્રોસ સબસિડીના રેટ નક્કી કરે છે એ રેટ ઉપર 50% એને લાભ મળશે. એડિશનલ સરચાર્જ પર બી આની અંદર 50% લાભો મળશે. જે કેપ્ટિવ છે એટલે કેપ્ટિવ જે પોતાના માટે વાપરવા માગતું હોય અને એ આ હાઇબ્રિડ પોલિસીની અંદર કોઈ યુનિટ નાખશે તો એને 100% કન્સેશન મળશે ક્રોસ સબસિડી સરચાર્જમાંથી અને એડિશનલ સરચાર્જમાંથી. અને વધારેનું એને વ્હીલિંગમાં એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વીજળી લઈ જવામાં એને કન્સેશન 50% મળશે. ઉપરાંત જે ડિસ્ટ્રીબ્યુશન લોસ છે એની અંદર બી એની 50% એને રાહત મળશે. હાલમાં જ્યાં પાવર પરચેઝ એગ્રીમેન્ટ જીવીએનએલનો થયો હોય અને એવી જગ્યાએ બી એને આ હાઇબ્રિડ પોલિસીનો લાભ લેવો હોય, દાખલા તરીકે સોલરમાં થયું હોય અને એને વિન્ડ નાખવું હોય કે વિન્ડમાં થયું હોય અને સોલર નાખવું હોય, તો એને નવી કેપેસિટી નાખવામાં બી એને આની અંદર લાભ મળશે. ગ્રુપ કેપ્ટિવની અંદર કન્ડિશનો છે કે એને 100% મૂડીરોકાણ એને પોતાનું કરવું પડશે અને જે કેપ્ટિવ અને થર્ડ પાર્ટી સેલ છે એમાં 50-50% એટલે વિન્ડ અને સોલરનો બી આપણે એને લાભ આપીએ છીએ. એટલે આ સંપૂર્ણપણે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ વિજયભાઈએ હાલમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયેલું છે એનો વધારે ઉપયોગ કેમ થાય અને ગુજરાતના સૂર્યનો એટલે સોલર અને વિન્ડની જે કેપેસિટી છે
એટલે આદરણીય પ્રધાનમંત્રીશ્રી બી રિન્યુએબલ એનર્જીનો પ્રોત્સાહન આપે છે, અહીંયા સરકાર બી આદરણીય વિજય બી પ્રોત્સાહન આપે છે, એના ભાગરૂપે આ પોલિસી આજે બહાર પાડવામાં આવી છે.